આજે હું તમારી સાથે જે વાત કરવા માંગુ છું કે તમને ખબર છે કે આપણે આપણા પાપોને કેવી રીતે ગણાવીએ છીએ. તમે પાપોની ભાગ કરવાનું કહો તો તમે કેવી રીતે કહો કે તમારા પાપોને તમે કહો તો તમે શું કહો, કેવી રીતે કહી શકો? ઓકે, હું તમને એમ કહું કે તમે તમારા ધારો કે 100 પાપ તમે કર્યા હોય જિંદગીમાં, તો તમે એને કેવી રીતે કહી શકો કે આ તમે એના ભાગ કેવી રીતે પાડો? એ પાપોના જો ભાગ પાડવાનું કે બધા પાપ સરખા નથી તમારી દ્રષ્ટિએ, તમે કોઈ ભાગ પાડો તો પાપના ભાગ તમે કેવી રીતે પાડો? હા, બરાબર છે. તમે પાપોના ભાગ એવી રીતે પાડી શકો કે વાણી વિચાર વર્તનથી કર્યા અથવા ફિઝિકલી તમે કર્યા. પછી ઘણા લોકો પાપોના એવો ભાગ પાડે કે આ નાનું પાપ છે, 5 રૂપિયા લઈ લેવા એ નાનું પાપ છે, પણ કોઈનું મર્ડર કરવું એ બહુ મોટું પાપ છે, રાઈટ? ઘણા લોકો એવું કહેશે કે પાપ એ પાપ છે, કે તમે નાનું મોટું પાપ એ પાપ જ છે, એના ભાગ ના પાડી શકાય. બોલો, રાઈટ? પણ જો હું તમને એક રીતે કહેવા માંગુ, જે સ્ટ્રગલ આપણને લોકોને છે, આપણને જે સ્ટ્રગલ થાય છે એ કેવી સ્ટ્રગલ થાય છે કે મારા ભૂતકાળના પાપોનું શું, મારા અત્યારના પાપોનું શું અને મારા આવતીકાલના પાપોનું શું, અથવા તો મારા મરવાની છેલ્લી સેકન્ડના પાપનું શું, બરાબર? અને જ્યારે આપણે એવી રીતે પ્રશ્નનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણને જરા શું થાય છે કે તકલીફ થાય છે. જોકે જો ભૂતકાળના પાપોની વાત કરીએ તો મારા ભૂતકાળના પાપો મેં કર્યા હતા એ તો ઠીક, પણ મારા બાપદાદાએ જે પાપ કર્યા હતા એનું શું? કારણ કે લેવિયોના પુસ્તકમાં એક એવી કલમ છે, તમને જો યાદ હોય તો, કે હું 7 પેઢી સુધી તારા ન્યાયનો બદલો લઈશ, બરાબર છે? યાદ છે બધાને? એનો અર્થ કે મારા દાદાના દાદાના દાદાએ પાપ કર્યું, શું મારે એની સજા ચૂકવવાની છે? અથવા તો જૂના કરારમાં એક એવો પણ કલમ તમને જોવા મળશે કે બાપએ દ્રાક્ષ ખાધી અને છોકરાના દાંત ખાટા થઈ ગયા. એકચ્યુઅલી તો એ હજુ પણ આપણે આપણા સમાજમાં આપણે પાપ તરીકે નહીં, એના કોન્સિક્વન્સીસ જોઈએ છે. જો મા બાપોએ કંઈ કર્યું છે તો એની સજા છોકરાઓએ ભોગવવી પડે છે. ખાસ કરીને લગ્નના કિસ્સામાં તો ખાસ થાય છે. આપણે કહીએ છીએ કે ઓ, એ કુટુંબમાં મારી છોકરી નથી આપવી. હું ખોટું કહું છું કે સાચું કહું છું? મારો અવાજ સંભળાય છે કે નહીં? બરાબર. આપણે જો આપણે છોકરાઓને સાથે આપણા દીકરા કે દીકરીના લગ્ન નથી કરવા દેતા, કેમ? કારણ કે આપણે એમને એકાઉન્ટેબલ ગણીએ છીએ જે ભૂલો એમના મા બાપોએ કરી છે. તો સવાલ એ ઉઠે છે કે મારા બાપ દાદાએ કે મારા દાદાના દાદા જેને મેં જોયા પણ નથી, એ લોકોએ જે સજા કરી છે, શું ઈશ્વર મને એના માટે એકાઉન્ટેબલ ગણશે કે નહીં? અને એના માટે આપણે અંગ્રેજીમાં એક બહુ શબ્દ વાપરીએ છીએ, એનું નામ છે જનરેશનલ કર્સ, રાઈટ? બાપદાદાઓનો અથવા કુટુંબનો જે શ્રાપ આવે છે એનું શું? અને એની સાથે સાથે આપણને બીજો પણ સવાલ એ ઊભો થાય છે કે ઓકે, પ્રભુએ મારા બધા પાપ માફ કર્યા, તો પછી મારી મરવાની 10 સેકન્ડ પહેલા મારો દુશ્મન આ મારી સામે આવીને ઊભો રહે છે અને મને હું એને માફ નથી કરી શકતો, તો શું? અથવા તો મને શ્વાસ છોડવાના છેલ્લા સમયે મને દુષ્ટ વિચાર આવી ગયો, વાણી વર્તનથી જો આપણે પાપ કરીએ છીએ તો મને દુષ્ટ વિચાર આવી ગયો, તો એનો શું? શું મારે એની સજા ભોગવવાની છે કે નથી ભોગવવાની?
મને એકલાને જ આવા સવાલ હતા કે તમને લોકોને પણ એવા કદી સવાલ થાય છે અથવા નથી થતા, તો આજે મેં તમને મારા મગજમાં એ વિચારો શરૂ કર્યા. અચ્છા, તો આપણે એને સમજવાની કોશિશ કરીશું કે મારા ભૂતકાળના પાપોનું શું, મારા બાપ દાદાના પાપોનું શું, અને હવે પછીથી હું જે પાપો કરવાનો છું અથવા કરીશ, મારે નથી કરવા. પાવરપ્રેત કહે છે કે મારે જે નથી કરવું એ કરું છું અને મારે જે કરવું જોઈએ હું નથી કરતો, તો એનું શું, એના માટે આપણે વિચાર કરીશું. યોહાનની સુવાર્તા એનો 19મો અધ્યાય અને 28, 29 અને 30 કલમ કોઈ વાંચો. યોહાનની સુવાર્તા એનો 19મો અધ્યાય 28, 29 અને 30. હવે જુઓ, અહીંયા તમે બહુ બહુ ધીરે રહીને સમજો કે પ્રભુ ઈસુએ કેવી રીતે પ્રાણ છોડ્યો. એમણે માથું નમાવીને પ્રાણ છોડ્યો. નોર્મલી તમે જો વિડીયો જોયા હોય તો આજકાલ તો બધા બહુ વિડીયો અવેલેબલ છે. હમણાં જ થોડા સમય પહેલા કોઈએ મોકલ્યું હતું કે લોકો કેમેરામાં આવી ગયું હતું કે લોકો ધબધબ મરી જાય છે, એમનો શ્વાસ જતો રહે છે, ત્યારે એ લોકોનું માથું ટટાર હોય છે પણ એમનો શ્વાસ જતો રહે છે ને એમનું માથું પડી જાય છે. બરાબર છે કે નહીં? એમનું માથું ક્યારે ઢળી જાય છે? લોકો મરી જાય છે ત્યારે એમનો શ્વાસ નીકળી. હા, હવે વ્યક્તિ સિદ્ધિ ઊભી છે અને એને હાર્ટ એટેક આવે છે અને એનો શ્વાસ જતો રહે છે અને એનું માથું ઢળી જાય છે. બરાબર છે કે નહીં? જ્યારે પ્રભુ કેવી રીતે મરી ગયા છે, પોતે એમણે માથું નમાવ્યું, બરાબર છે, અને પછી પ્રાણ આપ્યો. હવે એ શું બતાવે છે? એવું નથી કે પ્રભુ મરી ગયા એટલે એમનું માથું નમી ગયું, પણ એ બતાવે છે કે પ્રભુના કંટ્રોલમાં હતું કે કઈ સેકન્ડે એમને એમનો શ્વાસ છોડવાનો છે. હવે તમે સમજો છો ડિફરન્સ? જો પ્રભુના કંટ્રોલમાં એમનો શ્વાસ છોડવાનું ના હોત તો એમનું માથું પહેલા ગબડી ગયું હોત. એમનો શ્વાસ જતા પહેલા એમનો શ્વાસ ગયો કે તરત જ માથું ગબડી ગયું? ના, એવું નથી. એમણે માથું નમાવ્યું અને પછી એમણે શ્વાસ છોડ્યો. એ બતાવે છે કે પ્રભુના કંટ્રોલમાં હતું કે એમણે ક્યારે એમનો શ્વાસ છોડ્યો. અને પોતે કહે છે કે હે પિતા, બીજી સુવાર્તા વાંચો તો, તારા હાથમાં હું મારો પ્રાણ સોંપું છું. કોઈ લઈ નથી શકતું પ્રભુનો આત્મા. તમે સમજો? હા, પણ કહેવાનો મતલબ એમ છે કે પ્રભુએ પોતે છેલ્લી ઘડી સુધી કંટ્રોલમાં હતું. હવે ધારો કે જ્યારે હું ને તમે મરવાના છીએ, આપણે એવું નહીં કહી શકીએ કે હું 10 સેકન્ડ પછી મારો શ્વાસ છોડીશ, કારણ કે મારા ને તમારા કંટ્રોલમાં નથી મારો તમારો શ્વાસ છોડવો. જ્યારે તમે એવું નહીં કહીશો કે મારે મારા વસિયતનામા પર મેં સહી નથી કરી એટલે હું સહી કરીશ ને પછી મરી જઈશ. તમે જો સમજો હું પોઈન્ટ શું કહું છું. ધારો કે તમારે કોઈ અગત્યના કાગળ પર સહી કરવાની બાકી છે અને સહી કરતા તમને 10 જ સેકન્ડ લાગે, પણ તમે એવું નહીં કહો કે વેઇટ અ સેકન્ડ, શ્વાસ
આ હું હોલ્ડ કરું છું તને, હું સહી કરી અને પછીથી હું મારો પ્રાણ છોડીશ, એવું નથી મારે, કારણ કે મારા ને તમારા નિયંત્રણમાં નથી, ત્યારે પ્રભુના નિયંત્રણમાં છે કે પ્રભુએ છેલ્લું કામ પૂરું કરવાનું હતું અને એ પ્રભુએ. હવે જુઓ તમે શરૂઆત જુઓ તો શું લખ્યું છે 28મી કલમમાં શું કહે છે, સર્વ હવે સઘળું પૂરું થયું એ જાણીને. એટલે ધારો કે આપણે ખબર, તમે શોપિંગ કરવા જાઓ તો શોપિંગનું લિસ્ટ બનાવો છો, મારે ઈંડા લેવાના છે, મારે મારે ફૂલ લેવાના છે, મારે દૂધ લેવાનું છે, રાઈટ? અને તમે લિસ્ટ લેતા જાઓ, ચેક કરતા જાઓ. ઘણી બધી વખત આપણે એવું લિસ્ટ બનાવીએ છીએ. તો એ જ પ્રમાણે હું તમને ખાલી સાદી રીતે સમજાવવાની કોશિશ કરું છું. પ્રભુએ પોતાનો શ્વાસ છોડતા પહેલા અથવા આ પૃથ્વી છોડતા પહેલા એમણે ચેક કર્યું બધું, ઓકે આ કામ થઈ ગયું, આ કામ થઈ ગયું, આ કામ થઈ ગયું, આ કામ થઈ ગયું, રાઈટ? એટલે હવે તમે બહુ ધ્યાનથી સમજો કે રાજેશ, માની લો કે કોઈ કઈ સાલમાં, ગમે તે સાલમાં મરી જવાનો છે, માની લો કે આટલી આટલા સમયે, અને એ સમયની એક સેકન્ડ પહેલા રાજેશ જે પાપ કરવાનો છે, જો એની સજા પ્રભુએ ના ચૂકવી હોત તો રાજેશને તારણ મળી શકે? હા, તો એનો અર્થ એવો થયો કે પ્રભુએ શું એ ચેક કર્યું એમના લિસ્ટમાં, ઓ રાજેશના છેલ્લા ઘડી સુધીનું આ છેલ્લું પાપ છે, હું ચૂકવી દઉં છું. તમે સમજો છો મારો પોઈન્ટ? એમણે મેક શ્યોર કર્યું કે રાજેશના છેલ્લી સેકન્ડ સુધીના પાપની મેં સજા ચૂકવી દીધી છે, અને એટલા કારણે રાજેશ જ્યારે મરી જશે ત્યારે એને 100% તારણ મળશે, એને 100% સ્વર્ગ મળશે. એટલે પ્રભુ ઈસુએ મારા ને તમારા બધાના માટે, ખાલી રાજેશના માટે નહીં, જે સિબેનના માટે અને જેટલા લોકો સાંભળે છે બધાના માટે, છેલ્લી સેકન્ડ સુધી જે પાપ કરવાના હતા પ્રભુ ઈસુએ પોતાનું લિસ્ટ હતું ખોલીને ચેક કર્યું. આ તો સમજાવું છું કે ઓકે મેં આ છેલ્લું પાપ ચૂકવ્યું કે નહીં, ઓ મેં ચૂકવી દીધું છે, અને કહે છે કે બધું જ પૂરું થયું છે, એ જાણીને શું પૂરું થવા માટે પ્રભુ કહે છે? હવે મને તરસ લાગી છે, એટલે મારા ભવિષ્યના બધા પાપો કવર કરી લીધા, રાઈટ? મારા ભવિષ્યના બધા પાપ કવર લીધી ગયા. હવે પ્રભુ પછી એ બધા પાપનું ચેકલિસ્ટ પતી ગયું, એટલે પછી હવે કહે છે કે પ્રભુ શું કહે છે, નિયમશાસ્ત્ર પૂરું થાય. હવે એમણે એવું કીધું કે મને તરસ લાગી છે, બરાબર? નિયમશાસ્ત્ર પૂરું થાય એ માટે કહે છે મને તરસ લાગી છે. તો કયું નિયમશાસ્ત્ર પૂરું થાય? ના, નિયમશાસ્ત્ર કયું નિયમશાસ્ત્ર હતું? પ્રભુ ઈસુએ પાપ કર્યું હતું? એમણે નથી કર્યું, પણ પ્રભુ ઈસુના અને મારા ને તમારા બાપ દાદાઓના બાપ દાદાઓના બાપ દાદાઓના બાપ દાદાઓએ જે પાપો કર્યા હોય અથવા ભૂલ કરી હોય, વચન કહે છે કે બાપે દ્રાક્ષ ખાધી અને છોકરાને દાંત ખાટા થઈ ગયા. એટલે એ નિયમશાસ્ત્ર, હવે પ્રભુએ ભવિષ્યના પાપો કવર કર્યા, હવે પ્રભુ ભૂતકાળમાં જઈ રહ્યા છે અને પ્રભુ એવું કહી રહ્યા છે, ઓકે હવે મારા દાંત તો ખાટા મારે કરવા પડે કે જેથી કરીને રાજેશના દાંત ખાટા ના થાય. તમે સમજો છો? મારા બાપ દાદાઓએ, મારા પપ્પાએ, મારા મમ્મીએ, મારા દાદા દાદાજીએ, મારા વડદાદા દાદીએ કે એમની આગળના જેટલા લોકો હતા, એમણે જે કંઈ કર્યું હોય એની સજાની તલવાર મારા માથા પર લટકતી હતી. કારણ કે મેં આગળ સમજાવ્યું કે આજની તારીખમાં પણ મનુષ્ય તરીકે આપણે છોકરાઓને બાપ દાદાના પાપના માટે એકાઉન્ટેબલ ગણીએ છીએ, અને બાઇબલ પણ કહે છે કે બાપ દાદાએ દ્રાક્ષ ખાટી છે, છોકરાઓના દાંત ખાટા થઈ ગયા છે, રાઈટ? અને એ પ્રભુ કહે છે
એ પૂરો કરવાના માટે પ્રભુ શું કહે છે, એ શાસ્ત્ર પૂરું કરવાના માટે પ્રભુ કહે છે મને તરસ લાગી છે. હવે તરસ લાગી હોય તો કોઈ શું પીવડાવે, પાણી પીવડાવે, પણ અહીંયા પ્રભુને શું પીવડાવે છે, સરકો પીવડાવે છે કે જેથી કરીને પ્રભુના દાંત ખાટા થાય, અને ખાટા થાય પછીથી પ્રભુ એ પ્રમાણે કહે છે ઇટ ઇઝ ફિનિશ્ડ, હવે સંપૂર્ણ થયું. શું સંપૂર્ણ થઈ ગયું છે, મેં ભવિષ્યના પાપ કવર કરી દીધા છે, નિયમશાસ્ત્ર મુજબ જે ભૂતકાળના પાપો હતા એ મેં કવર કરી દીધા છે, એટલે ભૂતકાળથી લઈને ભવિષ્યના બધા પાપો મેં કવર કરી લીધા છે રાજેશના માટે. હવે જ્યારે ન્યાયકાળનો દિવસ આવશે ત્યારે રાજેશના માથે કોઈ જાતના પાપની સજા રહેવાની નથી. અને એટલે કે છે શું જાણીને, એ જાણીને પ્રભુએ કીધું ઇટ ઇઝ ફિનિશ્ડ, બધું પતી ગયું છે. તમે સમજો છો પ્રભુ તમને કેટલો પ્રેમ કરે છે. બીજો એક સવાલ પૂછું, અચ્છા બીજો એક સવાલ તમને હું પૂછું છું કે પ્રભુએ જ્યારે એવું કીધું મને તરસ લાગી છે ત્યારે ખાલી એવું હતું કે એમને તરસ લાગી છે, કદાચ એમને લાગી હશે, પણ પ્રભુએ આ નિયમશાસ્ત્ર પૂરું કરવાના માટે પૂરું કર્યું છે. હવે જો તમે માથીની સુવાર્તા એનો 27મો અધ્યાય અને એની 34મી કલમ વાંચો. હા ચોત્રીસ. અચ્છા અહીંયા પ્રભુને શું આપે છે લોકો, જો બે વસ્તુ છે. હા હવે આ વખતે પ્રભુએ ચાખ્યું અને એમણે ના પાડી, શું એમને તરસ નહીં લાગી હોય તે વખતે, લાગી તો હશે જ, કાકા આખી રાત જતી રહી છે, અને આ વધસ્તંભ પર એમને ચડાવવાની પહેલાની વાત છે, રાઈટ, એમને વધસ્તંભ પર ચડાવવા પહેલાની વાત છે, પણ પ્રભુ કહે છે કે હવે હું એ નહીં પીઉં, અને એનું કારણ શું હતું. હવે હું તમને એવી રીતે સમજાવું કે કોઈ કે બહુ ભયંકર ગુનો કર્યો છે, રાઈટ, એણે ગુનો કર્યો છે, પણ એને એવું કહેવામાં આવે કે ઓકે તારા ગુનાની સજા અમે તને આપીએ છીએ, એટલું જ કે તારે ભાઈ અમદાવાદ છોડીને નહીં જવાનું, પણ અમદાવાદની અંદર તું છૂટથી હરી ફરી શકે છે, તું પાર્ટીમાં જઈ શકે છે, તું મૂવી જોવા જઈ શકે છે, તું મોલમાં જઈ શકે છે, તારે જે કરવું હોય તે તું કરી શકે છે. તો તમે એવું કહી શકો એ સજા એને ચૂકવી છે, ના ચૂકવેલી ના કહેવાય. હવે એ જ પ્રમાણે હું તમને હવે બીજો સવાલ પૂછું કે જો તમારી સર્જરી ઓપન હાર્ટ સર્જરી કરવાની છે અને તમને ઓપન હાર્ટ સર્જરી કરે છે અને તમે તૈયાર છો, પણ જો તમે એવું કહો, તમને ડોક્ટર એવું કહે કે અમારું એનેસ્થેસિયા, અમારો એનેસ્થેસિયોલોજીસ્ટ આજે નથી આવ્યો અને અમે તમારી વગર એનેસ્થેસિયા સર્જરી કરીશું, તો તમે કરશો કેમ, કેમ સહન ના થાય, દુઃખ સહન ના થાય આપણાથી, એનેસ્થેસિયા બહુ પેઇનફુલ હોય છે, બહુ જ પેઇનફુલ હોય છે, અને એટલા માટે તમે એમ કહો કે મારે દુઃખ સહન કરવું નથી. હવે એ જ પ્રમાણે તે સમયે જ્યારે લોકોને વધસ્તંભની સજા થતી હતી ત્યારે બહુ ક્રૂર અને બહુ પેઇનફુલ સજા હતી, બહુ જ પેઇનફુલ હતી, અને કેટલાક કેવા સારા લોકો હોય ને એ લોકો કહેવો કે સજા તો થઈ છે પણ હવે આપણે એને સજા કેવી રીતે ઓછી કરીએ, તો
એ લોકો શું કરે, પિત્ત ભરેલો સરકો એને આપે. એની દશા કેવી થાય, એને એનાથી માણસ ઘેનમાં આવી જાય. માન લો કે આજના ભાષામાં કહીએ તો એનેસ્થેસિયામાં આવી ગયું, અને પછી તમે એને વધારે સમય લટકાવી દો એટલે એને પીડા થતી નથી, અને પછી એ બેભાન ને બેભાન અવસ્થામાં જે મરી જાય છે. તમે સમજો છો હું શું કહું છું તમને? તો એ રીતે એ લોકો પ્રભુને પિત્ત ભરેલો સરકો આપે છે. અને ક્યારે આપે છે? પ્રભુને હવે વધસ્તંભ પર લટકાવવાની વેળા આવી છે ત્યારે કહે છે કે દો તું પી. અને તમે જુઓ પ્રભુએ માંગ્યું છે અહીંયા, ના પ્રભુએ નથી કીધું મને તરસ લાગી છે, પણ એ લોકો સામેથી એને પીવા આપે છે. એને સામેથી પીવા આપે છે એ બતાવે છે કે એ લોકો એને બેભાન કરી દેવા માંગતા હતા પ્રભુ ઈસુને, અને પ્રભુ ઈસુ ના પાડે છે. કેમ ના પાડે છે? હા, કારણ કે એ કહે છે કે એણે મારા ને તમારા દુઃખો ને વેદના પોતાના ઉપર લીધી છે, વેઠ્યા છે. જો એ બેભાન થઈ ગયો તો એમણે વેઠ્યું ના કહેવાય. તો પછી શેતાન એવું કહે, યો રાજેશના પાપોનો સજા તમે ક્યાં વેઠી, ક્યાં છે? તમે મરી ગયા પણ તમે એની સજા ક્યાં વેઠી છે? તમે એ પેઇનમાંથી ક્યાં પસાર થયા છો? એટલે પ્રભુ શું કહે છે કે મારે બેભાન નથી થવું, તમે મારી ઓપન હાર્ટ સર્જરી કરો, હું જાગતો રહેવા માંગુ છું. અને એનું જે સિવિયર પેઇન હોય એ હું અનુભવવા માંગુ છું. એટલે એક તો શારીરિક પેઇન, અને બીજું કયું પેઇન? પ્રભુ શું બૂમ પાડે છે, એલી એલી લામા સબક્તાની, મારા દેવ તને તે મને કેમ મૂકી દીધું છે? કારણ કે પ્રભુ પોતાનો કોપ રેડતા હતા, રાઈટ? એટલે શારીરિક પીડા અને પ્રભુનો, હા, એ બંને કોપ પ્રભુએ પૂરા સહન કર્યા. કેમ સહન કર્યા? કે જેથી કરીને રાજેશને કશું જ સહન ના કરવું પડે. તમે સમજો છો પ્રભુએ જ્યારે કીધું ઇટ ઇઝ ફિનિશ્ડ ત્યારે એની એની કેટલી મોટી કિંમત છે. પ્રભુનો કોપ કેવો, પ્રભુનો જે કોપ પ્રભુ ઈસુ પર રેડાયો હતો એની જો તમને સમજાવવાનું કહે તો તમે કેવી રીતે સમજાઈ શકો? શું બાઇબલમાં એનું ઉદાહરણ છે? બાઇબલમાં એનું પૂરું ઉદાહરણ નથી પણ એની ઝલક આપવામાં આવેલી છે. જો તમને યાદ હોય તો એલિયા પ્રબોધકે જ્યારે બલિદાન તૈયાર કર્યું, અને બલિદાન શા માટે ચડાવવામાં આવે છે? લોકોના પાપોના પ્રાયશ્ચિતના, બરાબર છે ને? ત્યારે એ ત્યાં પથ્થરની વેદી હતી, રાઈટ? પથ્થરની વેદી હતી, એના પર એટલું બધું પાણી રેડવામાં આવ્યું કે પાણી વહી નીકળ્યું. અને પછી કહે છે કે દેવનો અગ્નિ ત્યાં પડે છે અને બલિદાનને પથ્થરને ખતમ કરી કાઢે, ત્યાં લખ્યું છે. તમે પથ્થરને કદી બાળી શકો છો? ના. પણ પ્રભુનો કોપ એટલો ભયંકર હતો પાપના માટે કે ત્યાં પથ્થરને પણ બાળીને ભસ્મ કરી દે છે. એ પ્રભુનો કોપ પ્રભુ ઈસુ પર રેડવામાં આવ્યો. હવે જો પથ્થર નથી ટકી શકતા તો મારા ને તમારા પાપની જો સજા માટે પ્રભુએ પોતાના પર એ કોપ ના ઝીલ્યો હોત તો હું મારા ને તમારા માટે તો કોઈ જ આશા નથી. એટલે જ્યારે પ્રભુ કહે છે કે ઇટ ઇઝ ફિનિશ્ડ ત્યારે ઇટ ઇઝ ફિનિશ્ડ. હું એનાથી વધારે કોઈ બીજા શબ્દ નથી કહી શકતો. પ્રભુએ મારા ભૂતકાળના બધા પાપ કવર કરી દીધા, પ્રભુએ ભવિષ્યમાં જે હું છેલ્લી ઘડી સુધી પાપ કરવાનો તો એ કવર કરી દીધા, અને પ્રભુએ પ્રભુ પિતાનો કોપ પોતાના પર ઝીલી લીધો. તમને યાદ હોય તો પ્રભુ ઈસુએ પ્રભુ પિતાને હંમેશા મારા માય ફાધર, મારા પિતા એ રીતે સંબોધ્યા છે. યાદ છે તમને? મારા મારા બાપના ઘરમાં રહેવાના ઘણા ઠેકાણા છે, હું બાપની પાસે જઉં છું, રાઈટ? એ હંમેશા પિતા કહીને જ બોલાવે છે. પણ વધસ્તંભ જ એક એવી જગ્યા છે જે પિતા નથી કહેતા. એ શું કહે છે? મારા દેવ તે મને કેમ મૂકી દીધું? કેમ એમણે એવું કીધું? કારણ કે ત્યાં વધસ્તંભ જગ્યા બદલાઈ રહી છે. હું ને તમે, પ્રભુ ઈસુ
જે ઈશ્વરની દ્રષ્ટિમાં નિષ્કલંક છે, નિર્દોષ છે, જેણે કોઈ પાપ નથી કર્યું, એ જગ્યા હવે કોણ લે છે? રાજેશ લે છે. અને રાજેશ જેણે ઈશ્વરની સામે પાપ કર્યું છે, ઈશ્વરની સામે દંગો કર્યો છે, જેના પર ઈશ્વરનો કોપ છે, એની જગ્યા કોણે લીધી? પ્રભુ ઈસુએ લીધી. વધસ્તંભ પર ડિવાઇન એક્સચેન્જ થયું, મારી જગ્યા પ્રભુ ઈસુ લીધી, પ્રભુ ઈસુ એમની જગ્યા મને આપી, કે જેથી કરીને હવે જ્યારે પ્રભુ ઈસુ રાજેશના પાપના લીધે એવું પોકારીને કહે છે, મારા દેવ તે મને કેમ મૂકી દીધું છે, ત્યારે હવે રાજેશ કહી શકે છે, મારા પિતા તું મને કેટલો બધો પ્રેમ કરે છે. તમે સમજો છો કે જ્યારે પ્રભુ કહે છે ઇટ ઇઝ ફિનિશ્ડ, પ્રભુએ મારી જગ્યા બદલી, મારા ભૂતકાળના પાપો બદલી કાઢ્યા, સજા ચૂકી દીધી, ઈશ્વરના કોપને ચૂકવ્યો, શારીરિક પીડાઓ લઈ લીધી, મારી છેલ્લી સેકન્ડ સુધીના પાપને એમણે ચૂકી દીધા. અને પછી પ્રભુ કહે છે, ઓકે હવે હું જગ્યા બદલું છું, હું હવે રાજેશના પાપના લીધે હું પિતા નહીં કહી શકતો, કારણ કે મારા પર કોપ છે એટલે હું દેવ કહું છું, પણ હવે રાજેશ પર કોપ નથી એટલે મારી જેમ હવે રાજેશ ઈશ્વર પિતાને મારા પિતા કહી શકે છે. અને એટલા માટે પ્રભુ પ્રાર્થના કરતા શું શીખવે છે? હું આકાશમાં ના અમારા બાપ, હું બાપ કહી શકું છું, હું હવે બાપ કહી શકું છું. અને છેલ્લી બાબત આજે હું તમારી સમક્ષ પૂરી કરવા માંગુ છું, યરમયા પ્રબોધકનું પુસ્તક 31મો અધ્યાય અને 29મી કલમ. 31:29 આમેન. હવે સમજો છો તમે? એ દિવસે, કયા દિવસથી? પ્રભુ ઈસુએ જે દિવસે રાજેશની જગ્યા લીધી અને રાજેશને એમની પ્રભુ ઈસુની જગ્યા આપી દીધી, તે દિવસથી હવે પછી કદી કોઈ એવું નહીં કહી શકે કે રાજેશના મા બાપે દાંત ખાધી અને રાજેશના દાંત ખાટા થયા. હવે તમે નહીં કહો. એક સમય હતો કે એ પ્રમાણે હતું, પણ હવે ભવિષ્યમાં એવું કદી નહીં બને કે એક સમય હતું, હવે તમે નહીં કહી શકો કે બાપોએ દ્રાક્ષ ખાધી અને છોકરાઓના દાંત ખટી ગયા. એ યરમયા પ્રબોધકે જે કહ્યું હતું, જે ભવિષ્ય વચન કહ્યું હતું, બહુ વર્ષો પહેલા, પ્રભુ ઈસુને આવ્યા પહેલા યરમયા આવી ગયા, પણ એમણે જૂના કાળમાં જે ભવિષ્ય વચન કહ્યું હતું એ પ્રભુ ઈસુએ જ્યારે વધસ્તંભ પર કીધું, મને તરસ લાગી છે, અને એમણે સરકારથી પોતાના દાંત ખાટા કર્યા. ધેટ વોઝ ધ લાસ્ટ ડે. હવે પછી તમે નહીં કહો. જ્યારે તમે પ્રભુ ઈસુના વધસ્તંભને જુઓ અને કેવી રીતે પ્રભુ મરી ગયા, કેવી રીતે મૃત્યુ પામ્યા, હવે જો પ્રભુએ તમને એમની જગ્યા આપી છે અને એમણે સજા ચૂકવી દીધી છે, અને જ્યારે હું ને તમે એવું માનીએ છીએ કે પ્રભુ મને પ્રેમ નથી કરતા, પ્રભુ મારા પાપોની મને સજા કરે છે, પ્રભુ મારા મા બાપના કરેલા પાપોની મને સજા કરે છે, ત્યારે ખરેખર આપણે શું કરીએ છીએ ખબર? આપણે પ્રભુના બલિદાનનું અપમાન કરીએ છીએ, અને જાણે પ્રભુને તમાચો મારીને કહે છે, પ્રભુ તે મારા માટે ઇનફ દુઃખ નથી ભોગવ્યું, તે મારા માટે ઇનફ પેમેન્ટ નથી કર્યું, હજુ મારે ચૂકવવાના છે મારા પાપોની સજા, રાઈટ? જ્યારે આપણે એવું કહે છે પ્રભુ મને સજા કરે છે, એનો અર્થ કે મારા પાપોની સજા પ્રભુ ઈસુએ નથી ચૂકી, હું ચૂકવી રહ્યો છું. આશા રાખું છું કે આપણું માઇન્ડસેટ ચેન્જ કરીએ અને સમજીએ કે પ્રભુએ મારા તમારા ભૂતકાળના, વર્તમાનના અને ભવિષ્યના બધા જ પાપોની સજા ચૂકવી દીધી છે. આશા રાખું છું કે પ્રભુએ તમને આજે આશીર્વાદ આપ્યો છે. થેન્ક યુ.